हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एन्जॉय ट्रेडिशनल रेसिपीज। फ्रेंड्स, उनाळानी ऋतु चाली रही छे अने માર્કેટમાં સરસ મજાના ગુંદા મળી રહ્યા છે, તેથી આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભરેલા ગુંદાનું શાક। ફ્રેન્ડ્સ, ગુંદાનું સરસ મજાનું અથાણું પણ બને છે, જેની રેસિપી મેં અગાઉ શેર કરી છે, જે ઉપર આપેલી લિંક પર ક્લિક કરીને તમે જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, ગુંદા એક ઔષધીય ફળ છે, તેમાં સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે, જેમ કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન તેમજ ફાઇબર જોવા મળે છે। ગુંદાની તાસીર ઠંડી છે, તે પિત્તનાશક તેમજ વાતનાશક પણ છે। ગુંદા રક્તને શુદ્ધ કરે છે અને ચામડીના રોગોમાં ખૂબ જ રાહત આપે છે, તેમજ તે નાની મોટી પેટની સમસ્યાઓ પણ દૂર કરે છે। ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ, ને તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, ને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે। ફ્રેન્ડ્સ, મેં અહીં 250 ગ્રામ ગુંદા લીધા છે, જે ખૂબ જ ફ્રેશ છે અને કાચા ગુંદા લીધા છે। આ ગુંદાને મેં સ્વચ્છ પાણીથી ધોઈને કોરા કરી લીધા છે। હવે આપણે એના ડીચાના ભાગ આ રીતે કાઢી લઈશું અને એમાંથી થળિયા પણ કાઢી લઈશું। આ રીતે બધા ડીજા આપણે આ રીતે કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે ગુંદાને ફોડી લેવાના છે અને એમાંથી થળિયા કાઢી લેવાના છે, એના માટે મેં અહીં મીઠું લીધું છે। તો ચાલો આપણે ગુંદાને હવે ફોડી લઈશું અને મીઠાની મદદથી આપણે એના થળિયા કાઢી લઈશું। જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે હલકા હળવા તેને એ કરવાનું છે અને મીઠામાં છરીને રગદોળીને આ રીતે એના બિયા કાઢી લેવાના છે। ગુંદા અંદરથી ખૂબ જ ચીકાશવાળા હોય છે, તેથી મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે। ફ્રેન્ડ્સ, બધા ગુંદામાંથી મેં થળિયા કાઢી લીધા છે અને આ રીતે આપણા ગુંદા હવે રેડી છે। તો ચાલો હવે આપણે એમાં ભરવાનો મસાલો તૈયાર કરીશું। ફ્રેન્ડ્સ, આપણે 1/2 વાટકી ચણાનો લોટ લઈશું। હવે આપણે 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, ત્યારબાદ 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું, 1/4 ટીસ્પૂન ધાણાજીરું એડ કરીશું, 1/2 ટીસ્પૂન સૂકા કોપરાનું ખમણ એડ કરીશું, 1/2 ટીસ્પૂન તલ એડ કરીશું, હવે 2 ટીસ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું, હવે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, સ્વાદ મુજબ નમક લઈશું। મીઠાનો ઉપયોગ અહીં આપણે ખૂબ જ સાચવીને કરવાનો છે, કેમ કે ગુંદાના થળિયા કાઢતી વખતે આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે। ત્યારબાદ 2 ચમચી સાકર એડ કરીશું, તમે સાકરના બદલે ગોળ પણ યુઝ કરી શકો છો। હવે આપણે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું, ત્યારબાદ આપણે હવે એમાં 2 ચમચી જેટલું તેલનું મોણ લઈશું। આ અહીં મેં સિંગ તેલ લીધું છે, લગભગ 2 ચમચી જેટલું સિંગ તેલ લઈશું આ રીતે અને બરાબર મિક્સ કરી લઈશું। બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આ મસાલો ગુંદામાં ભરી લઈશું। હજી થોડું તેલ જોઈશે એટલે હજી 1 ચમચી હું એડ કરી રહી છું। બસ થોડુંક જ બાઇન્ડિંગ આપણે આવી જવું જોઈએ, આમાં એટલું જ તેલ લેવાનું છે। તો આપણો મસાલો રેડી છે, તો ચાલો હવે આપણે આ મસાલાને ગુંદામાં ભરી લઈશું। ફ્રેન્ડ્સ, ગુંદાને બાફવા માટે અહીં મેં ઢોકળિયું રેડી કરી દીધું છે, તો ચાલો હવે આપણે ફટાફટ ગુંદાને ભરી લઈએ। ફ્રેન્ડ્સ, આ રીતે બધો જ મસાલો આપણે બધા ગુંદામાં દાબી દાબીને ભરી લઈશું।
फ्रेंड्स आपणा बधा ज गुंदा भरीने तैयार थई गया छे। हवे आपणे एने ढोकळियामां બાફવા મૂકી દઈશું અને આ જે મસાલો બચ્યો છે તેને આપણે ગુંદા જ્યારે થઈ જવા આવે ત્યારે આપણે એમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ આપણું ઢોકળિયું રેડી થઈ ગયું છે, તો ચાલો હવે આપણે એમાં ગુંદા બાફવા મૂકી દઈએ। આ રીતે બધા ગુંદા એમાં મૂકી દઈશું। આ ગુંદા લગભગ 8-10 મિનિટ સુધી આપણે બફાવા દઈશું। આને બફાતા જરા પણ વાર નથી લાગતી, તરત જ બફાઈ જાય છે। હવે આપણે ઢોકળિયું બંધ કરી ગુંદાને ધીમા તાપે થવા દઈશું। ફ્રેન્ડ્સ 10 મિનિટ થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા ગુંદા બફાઈ ગયા છે કે નહીં। આ રીતે આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું, આપણા ગુંદા સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગુંદાને સીજવા દઈશું 10 મિનિટ સુધી, અને ત્યારબાદ આપણે એને વઘારીશું। ફ્રેન્ડ્સ બધા જ બાફેલા ગુંદાને મેં પ્લેટમાં લઈ લીધા છે, તો ચાલો હવે આપણે એને વઘારી લઈશું। ફ્રેન્ડ્સ મેં અહીં ફ્રાયપેન મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે, તો હવે આપણે એમાં તેલ એડ કરીશું। તેલ આમાં થોડુંક સરખું જ જોઈશે આપણને, લગભગ 4 ચમચી જેટલું મેં તેલ લીધું છે અહીં। હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું। આપણી રાઈ ક્રેકલ થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે ગુંદા એડ કરી લઈએ। આપણે ગુંદા એડ કરી દીધા છે, આ રીતે હલકા હળવા હાથે આપણે એને હલાવીશું અને ઢાંકણ બંધ કરીને લગભગ 3-1 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। ફ્રેન્ડ્સ 5 મિનિટ થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ। આપણા ગુંદા સરસ ફ્રાય થઈ ગયા છે। હવે આ સ્ટેજ પર આપણે જે મસાલો વધ્યો હતો એ એડ કરી લઈશું આમાં, અને હજી લગભગ 3-4 મિનિટ સુધી આપણે એને થવા દઈશું એટલે બધો મસાલો વ્યવસ્થિત આમાં ચડી જાય। ફ્રેન્ડ્સ ચાલો આપણે ચેક કરી લઈએ કે આપણું શાક બની ગયું છે કે નહીં। આપણું શાક રેડી છે, ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે, શાક ચડી ગયું છે આપણું। તો હવે આપણે ગેસની ફ્લેમ અહીં ઓફ કરીએ છીએ અને થોડીક કોથમીર આપણે એડ કરીશું આમાં। ખૂબ જ ક્રિસ્પી એવા ભરેલા ગુંદાનું શાક બનીને રેડી છે, તો ચાલો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। ફ્રેન્ડ્સ આપણું ભરેલા ગુંદાનું શાક બનીને રેડી છે અને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે, એને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું આ રીતે। આપણું શાક ખૂબ જ ટેસ્ટી બન્યું છે। આ શાક રોટલા, રોટલી, પૂરી, પરાઠા, ખીચડી કઢી કે દાળ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તમે પણ ચોક્કસ બનાવજો। મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો। મારા વિડીયોને લાઇક તેમજ શેર કરજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું અવનવી રેસીપી સાથે। ઓકે, બાય, થેન્ક યુ।